પ્રણામ. માધવ વિદ્યા સંકુલ જુનિયર કેજી વિષય અંગ્રેજીમાં ઓનલાઈન વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વિષય અંગ્રેજીમાં જોઈએ સ્વાપોથીમાં એલ ફોર લાયન. એલ કેવી રીતે લખાય તેની ઓળખ અને લેખન કરાવીશ. એલ ફોર લાયન, એલ ફોર લીફ, એલ ફોર લાયન, એલ ફોર લીફ, એલ ફોર લોક, લોક એટલે તાળું, અને એલ ફોર લેમન. આપણે એલ મૂળાક્ષર આજે શીખીશું. એથી કે સુધીના મૂળાક્ષરો શીખી ગયા છીએ તેની ઓળખ અને લેખન થઈ ગયું છે. હવે આપણે એલ કેવી રીતે લખાય જો અને ગુંટો. તો પ્રથમ ખાનામાં ઊભી લીટી કરવાની છે એલ લખવા માટે. એલ ફોર લાયન. બીજા ખાનામાં ઊભી લીટી રેડથી બ્લ્યુ લીટી સુધી અને એક આડી લીટી. આ રીતે એલ મૂળાક્ષર આપણે ઓળખ અને લેખન કરવાની છે. બોલો, ગુંટો અને લખો. બોલવાનું છે એલ ફોર લાયન, એલ ફોર લાયન. તો જુઓ, એલ લખવા માટે ઊભી લીટી. આ રીતે સરસ નાના નાના ટપકા ઉપર આપણે પેન્સિલ ફેરવતું જવાનું અને એલ લખવાનો છે. આ રીતે બધા એલ ધીમે ધીમે સીધી લીટીમાં ગૂંટવાના છે. કોઈએ જેવું તેવું લખી નથી દેવાનું. બોલવાનું એલ ફોર લાયન, લાયન એટલે સી. એલ ફોર લાયન, લાયન એટલે સી. એલ ફોર લીફ, લીફ એટલે પાન, પાંદડું હોય છે ને. એલ ફોર લેમન. આ રીતે એલ મૂળાક્ષર આપણે ગૂંટવાનો છે અને મૌખિક બોલવાનો પણ છે. ચિત્રનું ઓળખ કરાવતું જવાનું અને એલ મૂળાક્ષરને ગૂંટતું જવાનું છે. એલ ફોર લાયન, એલ ફોર લેમન, લેમન એટલે લીંબુ. આ મૂળાક્ષરને એલ કહેવાય. આ મૂળાક્ષરને શું કહેવાય? એલ. તે કેવી રીતે લખાય તે આપણે શીખી રહ્યા છીએ. આ રીતે દરેક બાળક એલ મૂળાક્ષર સ્વાધ્યાય પોથીમાં લખવાનો છે. આ રીતે એલ ફોર લાયન, એલ ફોર લેમન, એલ ફોર લોક, લોક એટલે તાળું, એલ ફોર લાયન, એલ ફોર લાયન. આ રીતે એલ મૂળાક્ષર ગૂંટવાનો છે. જો આ મૂળાક્ષરને એલ કહેવાય. શું કહેવાય? એલ. કેવી રીતે લખાય તે પણ હું તમને શીખવાડ્યું છે. ઊભી લીટી કરવાની, પછી એક આડી લીટી કરવાની, એટલે એલ મૂળાક્ષર બની જશે. જો આપણે અહીંયા લખીશું એલ મૂળાક્ષર, ઊભી લીટી રેડથી બ્લ્યુ લીટી સુધી સીધી કરવાની છે આ રીતે, અને પછી આડી લીટી કરવાની. એલ ફોર લાયન, એલ ફોર લાયન, એલ ફોર લેમન, એલ ફોર લોક. આ રીતે સ્વાધ્યાય પોથીનું પેજ ભરીને એલ મૂળાક્ષરનો મહાવરો કરવાનો છે. બોલવાનું છે અને લખવાનું છે એલ ફોર લેમન, એલ ફોર લેમન, એલ ફોર લોક. આ રીતે સરસ એલ મૂળાક્ષર આપણે લખવાના છે. એલ ફોર લીફ, એલ ફોર લાયન, લાયન એટલે સી. એલ ફોર લેમન, એલ ફોર લેમન. આ રીતે એલ મૂળાક્ષર આપણે
લખવાના છે. ના આવડે ત્યાં સુધી એલ મૂળાક્ષર ગૂંટવાના અને પછી જ લખવાના છે. આ મૂળાક્ષરને એલ ફોર લીટીમાં જ લખવાનું છે. ઊભી લીટી અને એક આડી લીટી એકદમ સહેલો છે એલ મૂળાક્ષર, બધાને આવડી જશે. પરંતુ સરસ સીધી લીટી આમ લખવાની છે, કોઈએ વાંકું ચૂકું કે જેવું તેવું અહીંયાથી અહીંયા સુધી નથી લખી દેવાનું. બે ખાનામાં કે એક ખાનામાં કે છેક અહીંયા લાલ લીટી સુધી સરસ સજ ફોર લીટીમાં બધા અક્ષરો સરખા અને સરસ દેખાવું જોઈએ. એલ ફોર લેમોન, એલ ફોર લોક, આ રીતે એલ મૂળાક્ષર પેજ ભરીને લખવાનું છે. અને બોલવાનું છે એલ ફોર લાયન, એલ ફોર લાયન, એલ ફોર લોક, એલ ફોર લીફ, એલ ફોર લોક. એલ મૂળાક્ષર આ રીતે સરસ લખીશું અને બોલવાનું છે અને તેની ઓળખ પણ કરવાની છે. આ મૂળાક્ષરને એલ કહેવાય. આ રીતે બધાએ એલ મૂળાક્ષર કેપિટલમાં લખવાનું છે. સરસ ફોર લીટીમાં એલ મૂળાક્ષર લખવાનું છે. આને એલ કહેવાય. કે પછીનો મૂળાક્ષર એલ, એલ ફોર લાયન, એલ ફોર લેમોન, એલ ફોર લોક, એલ ફોર લેમોન, એલ ફોર લાયન. આ રીતે એલ મૂળાક્ષર પેજ ભરીને સરસ લખવાનો છે. જુઓ એલ ફોર લાયન, આ મૂળાક્ષરને શું કહેવાય? એલ. કેવી રીતે લખાય તે પણ શીખ્યા. એલ ફોર લાયન, એલ ફોર લીફ, એલ ફોર લોક, એલ ફોર લેમોન, એલ ફોર લેમોન. લેમોન એટલે લીંબુ. લીંબુને અંગ્રેજીમાં શું કહેવાય? લેમન. અને જો એલથી એનો સ્પેલિંગ શરૂ થાય છે, આ મૂળાક્ષરને એલ કહેવાય. હવે એ જ પ્રમાણે એલ મૂળાક્ષર શીખ્યા તો એ પ્રમાણે એનો પ્રશ્ન છે. મૂળાક્ષર એલ ફરતે વર્તુળ કરો. અહીંયા આપણે મૂળાક્ષર એલ શોધવાનો છે. જુઓ એલ એ સી ઈ, તો એલ ફરતે વર્તુળ કરેલું છે. હવે અહીંયા જોવાનું છે. જુઓ એલ આઈ એન ઈ, તો અહીંયા શોધવાનું છે કે એલ મૂળાક્ષર ક્યાં છે તેની ફરતે વર્તુળ કરીશું. આ રીતે સરસ બાળકે જાતે શોધવાનું છે. આમ પેન્સિલ ફેરવતું જવાનું અને જોતું જવાનું છે કે એલ મૂળાક્ષર હોય તેની ફરતે આપણે ગોળ વર્તુળ કરવાનું છે. જો આ મૂળાક્ષરને એલ કહેવાય, આપણે શોધ્યું, તો એની ફરતે આપણે વર્તુળ કરવાનું. હવે અહીંયા જુઓ એલ ઈ જી, તો એલ છે ને, તો તેની ફરતે આપણે વર્તુળ કરીશું. મૂળાક્ષર એલ ફરતે વર્તુળ કરો, તો એલની ફરતે આપણે શું કરી દીધું? વર્તુળ. આ પ્રમાણે એલ ફોર લાયન, એલ ફોર લીફ, એલ ફોર લોક, એલ ફોર લેમન, આ બધા ચિત્રોની ઓળખ કરી અને સમજ્યા. જો લાયનનું ચિત્ર હોય તો બોક્સમાં આપણે એલ લખવાનું અને લાયન સાથે જોડવાનું. લીફ આપ્યું હોય, પાન દોરેલું, તો પણ એલ સાથે જોડવાનું અને બોક્સમાં એલ લખવાનું. કદાચ લોકનું ચિત્ર દોરેલું હોય અને બોક્સ આપ્યું હોય તો પણ એલ જ લખવાનું. અને લેમન, લેમનનું ચિત્ર હોય તો પણ આપણે એલ સાથે જ જોડવાનું છે.
આ પ્રમાણે પાના નંબર 44 પર મેં લખાવી છે. હવે 45 પેજ પર તમારે ઘરેથી ગૃહકાર્ય લખવાનું છે. એલ મૂળાક્ષર લખવાનું અને અહીંયા રંગ પૂરવાના છે. જુઓ, આઈ હોય તો ઓરેન્જ, જે હોય તો બ્રાઉન, કે હોય તો ગ્રીન અને એલ મૂળાક્ષર હોય તો યલો. આ રીતે રંગની ઓળખ પણ થશે અને ચિત્ર પણ દોરાઈ જશે. એ રીતે આમાં રંગની પૂરણી કરવાની છે અને એલ મૂળાક્ષર બધાએ લખવાનો છે. એલ ફોર લાયન. પ્રણામ.